વડોદરામાં આવેલા જલારામનગર વિભાગ એક વીઆઈપી રોડ વુડા સર્કલ ખાતે વર્ષો જૂનો ઘાળાચાલી રોડ હાલમાં સાનેન સ્કૂલ તેમજ નીલકંઠ પાર્ટી પ્લોટ બંને માલિકો દ્વારા જલારામનગરના રહીશોનો રસ્તો સદંતર રીતે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે અગાઉ આઠ વર્ષ પહેલાં જલારામનગરના રહીશોએને કહેવામાં આવ્યું હતું કે આ રસ્તો તમામ રાહદારીઓ ઉપયોગ કરી શકે છે તેવું માલિકો દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ હાલમાં ફરીથી તમામ રાહદારીઓનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે માલિકો લાગવગ ધરાવે છે અને માલિકો દ્વારા કહેવામાં આવે છે કે ગમતે આવશે રસ્તો નહીં ખુલે તેવું તમામ રહેવાસીઓનું કહેવામાં આવી રહ્યું છે સાથે જ આ માલિકો દ્વારા સરકારી સ્ટ્રીટ લાઈટના થાંભલા તેમજ પીવાના પાણીની નળીકાઓ પોતાના જમીનમાં કોટ બનાવીને દબાવી દેવામાં આવે છે સાથે માલિકો દ્વારા જણાવવામાં આવે છે કે આ જગ્યા પર તમારો કોઈ પણ રસ્તો નથી પરંતુ વર્ષોથી આ સ્થાનિક રાહદારીઓ ગાળા ચિલ્લી રોડનો ઉપયોગ કરતા હતા આ રોડ બંધ કરવાના કારણે કોઈ પણ એમ્બ્યુલન્સ કે ફાયર ફાયરબ્રિગેડનું સાધન અંદર આવી શકે તેમ નથી જો કોઈ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની આ જમીનોની સંપૂર્ણ માપણી તેમજ નકશા પ્રમાણે સાથે ગુજરાત સરકારના નિયમો પ્રમાણે તપાસ કરવામાં આવે તો ચોક્કસ ન્યાય મળી શકે છે અને જો ગેરકાયદેસર દબાણ કરેલ હોય તો માલિકો સામે કાયદાકીય કાર્યવાહી પણ થવી જોઈએ જલારામનગરમાં કેટલીક સગર્ભ મહિલાઓ છે કેટલાક સિનિયર સિટીઝન છે કેટલાક લોકો મોટી માંદગીમાં પીડાઈ રહ્યા છે સાથે જો કોઈપણનું મરણ થાય તો અંતિમ યાત્રા માટે જવાનો પણ રસ્તો નથી આ રોજ કલેક્ટર કચેરી ખાતે ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં તમામ રહેવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓની રહેશે તેવું લોકો જણાવી રહ્યા છે આમ હવે રસ્તા માટે પણ ઉપ આંદોલન કરવું પડે અને ઉપવાસ કરવા પડે ધરણા કરવા પડે તો જ રસ્તો મળી શકે એક તરફ વડોદરા સ્માર્ટ સિટી બની રહ્યું છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો કેટલાક દબાણકર્તાઓ દ્વારા રસ્તાઓ બંધ કરી અને લોકોને બંધિયાર જીવન જીવવા માટે મજબૂર કરી રહ્યા છે ત્યારે સ્માર્ટ સિટીમાં આવું તે કેવું હશે કે જે સ્માર્ટ સિટી બની છે કે જ્યાં લોકોને જવા આવવા માટે રસ્તો પણ બંધ કરી દેવામાં આવે છે